धोरण 12 साइंस गणित स्वाध्याय 6 विकलितना उपयोगों ना पाठ 9 मां आपनो हार्दिक स्वागत छे। आज आपणे स्वाध्याय 6.4 ना दाखला नंबर 2 થી 9 વિશે અભ્યાસ કરીશું તથા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વિશે માહિતી મેળવી સ્વાધ્યાય 6.5 ના દાખલા નંબર 1 ના 1 થી 4 દાખલા વિશે અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 6.4 એક્ઝામ્પલ નંબર 2। જો f ઓફ x બરાબર 4x નો વર્ગ વત્તા 5x વત્તા 2 હોય તો f ઓફ 2.01 નું આસન્ન મૂલ્ય શોધો। આપણી પાસે f ઓફ x બરાબર આપેલું છે 4x નો વર્ગ વત્તા 5x પ્લસ 2। હવે આપણે 2.01 એટલે કે x વત્તા ડેલ્ટા x શોધવું હોય તો 2.01 માં 2 અલગ રાખશું, જેને x તરીકે લેશું અને ડેલ્ટા x તરીકે આપણે 0.01 લેશું। તો x બરાબર આપણને 2 મળશે અને ડેલ્ટા x બરાબર 0.01 મળશે। તો આપણે x ની જગ્યાએ 2 મૂકીશું તો 4 × 2 નો સ્ક્વેર પ્લસ 5 × 2 પ્લસ 2, 2 નો વર્ગ એટલે 4, 4 ચોકે ચોકે 16 થશે, 5 2 10 થશે, 2 એમ નંબર રહેશે, આ બધાનો સરવાળો 28 થશે। f ઓફ x નું વિકલન આપણે કરીએ તો f ડેશ ઓફ x બરાબર ડાઉન કટ ને આધારે 8x થશે, 5 અચર પર છે કોમન નીકળે, x ને x ની સાપેક્ષ 1 થશે એટલે 8x 5 થશે। f ડેશ ઓફ 2 x ની જગ્યાએ 2 મૂકીએ એટલે 8 × 2 + 5, 8 2 જાય 16 થાય 5, 16 અને 5 એટલે કેટલા થશે 21। હવે આસન્ન મૂલ્યનું સૂત્ર આપણે અગાઉ શીખી જ ગયા છીએ કે f ઓફ x + ડેલ્ટા x બરાબર f ઓફ x + ડેલ્ટા x f ડેશ ઓફ x। f ઓફ x + ડેલ્ટા x એટલે કોણ 2.01 ને f ઓફ 2 + 0.01 f ડેશ ઓફ 2। f ઓફ 2 આપણે મેળવ્યું 28 છે, 0.01 અને f ડેશ ઓફ 2 આપણી પાસે 21 છે, 0.01 ને 21 વડે ગુણી એટલે 0.21 મળશે અને 28 અને 0.21 નો સરવાળો થશે 28.21। એક્ઝામ્પલ નંબર 3, જો f ઓફ x બરાબર x નો ઘન માઇનસ 7x નો વર્ગ વત્તા 15 હોય તો f ઓફ 5.001 નું આસન્ન મૂલ્ય શોધો। તો f ઓફ x બરાબર આપણને રકમ આપેલી છે x નો ઘન માઇનસ 7x નો વર્ગ વત્તા 15। હવે આપણે x વત્તા ડેલ્ટા x માં વિભાજન કરવું છે તો 5 પ્લસ 0.001 નું x તરીકે 5 અને ડેલ્ટા x તરીકે 0.001 લઈએ તો x બરાબર આપણને 5 અને ડેલ્ટા x બરાબર આપણને 0.001 મળે, એટલે કે x આપણને 5 મળ્યું છે, અહીંયા એપ્લાય કરીએ તો f ઓફ 5 બરાબર 5 નો ઘન માઇનસ 7 ગુણ્યા 5 નો વર્ગ વત્તા 15, 5 નો ઘન 125, 5 નો વર્ગ 25 સત્તા 175 વત્તા 15, સાદરૂપ આપતા આપણને જવાબ મળશે માઇનસ 35। f ડેશ ઓફ x એટલે આ f ઓફ x નું વિકલન કરશું, x ના ઘન નું વિકલન ઘાત ના ડાઉન કટ ના આધારે 3x નો વર્ગ થશે, અહીંયા ડાઉન કટ ના આધારે માઇનસ 14x થશે અને અચળ પદ નું વિકલન 0 થશે। અહીંયા પણ આપણે f ડેશ ઓફ 5 મેળવીએ તો 3 × 5 નો સ્ક્વેર માઇનસ 14 × 5 એટલે 5 નો વર્ગ એટલે 25, 25 તેરી 75, 75 માઇનસ 70 એટલે જવાબ આવશે 5। f ઓફ x પ્લસ ડેલ્ટા x બરાબર f ઓફ x વત્તા ડેલ્ટા x f ડેશ ઓફ x। તો f ઓફ 5.001 બરાબર f ઓફ 5 પ્લસ 0.001 f ડેશ ઓફ 5, f ઓફ 5 તરીકે આપણે માઇનસ 35 મળ્યું છે અને f ડેશ ઓફ 5 તરીકે આપણે 5, 5 ગુણ્યા 0.001 એટલે કે 0.005 થશે, માઇનસ 35 વત્તા કરવામાં આવે તો જવાબ આપણને મળશે 34.995। ચાલો એના પછીનો દાખલો આપણે જોઈએ। તો આ એક નવી રીત ચાલુ થઈ છે મિત્રો, તમારે ખાસ સૂત્ર યાદ રાખવાનું છે જે ટેકનિક હું તમને કહું છું તે। એક સમઘનની બાજુની લંબાઈ 1 મીટર છે, જો સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધો। તો આપણે અહીંયા જોઈએ, ધારો કે કોઈ પણ ક્ષણ t સમયે સમઘનની બાજુની લંબાઈ x છે જે રકમ આપી છે, સમઘનના ઘનફળની બીજી વાત કરી છે, જો અહીંયા જે વસ્તુ આપે ને એ વસ્તુ યાદ રાખવાની, અહીંયા પહેલી વસ્તુ આપી બાજુની લંબાઈ અને બીજી વાત કરી ઘનફળ માં થતા વધારાનો દર મેળવવો છે। તો આપણે સમઘનની બાજુની લંબાઈ x આપેલી છે તો સમઘનનું ઘનફળનું સૂત્ર અગાઉ તમને શીખવાયું છે, એ સૂત્ર પ્રમાણે v બરાબર શું થશે x ઘન, બરાબર આ એનું ફોર્મ્યુલા છે સૂત્ર। હવે એમાં 1% વધારો થતો જાય છે બાજુની લંબાઈમાં 1% વધારો, એટલે કે x નો 1% વધારો, એટલે x ગુણ્યા 1% એટલે શું, 1/100 મૂકો એટલે ટકાવારીમાં થાય, x ગુણ્યા 1 એટલે 1/100 થશે। હવે ઘનફળ v બરાબર x નો ઘન છે, આપણે dv/dx x ની સાપેક્ષ વિકલન કરીએ તો ડાઉન કટ ના આધારે 3x નો વર્ગ થશે। અહીંયા આપણું મેઇન આ સૂત્ર તમારે કેવી રીતે ક્રિએટ કરવું ને એ તમારે જોવાનું છે, ફરીવાર સમજાવું છું, તમને કીધું ઘનફળમાં વધારાનું એટલે એને dv કહેશું આપણે, ઘનફળને v વડે દર્શાવે તો dv, તો dv લેશું, પછી અહીંયા જે લીધું એ સામે મૂકશું dv, એને dx વડે એટલે કે જે તફાવત ફેરફાર આપ્યો છે ડેલ્ટા x વધારો કે ઘટાડો એના વડે આપણે વિકલન કરશું ને એને અરે ગુણાકારમાં ડેલ્ટા x લખશું,
बराबर। तो डीवी बाय डी एक्स आपणे जे मेळ्यु छे 3x नो वर्ग मेळ्यो छे ने डेल्टा एक्स बराबर एक्स ना छेदमां 100 मळेला छे। तो आपणे आनो गुणाकार करीए तो 3 ना छेदमां 100 आवशे अने एक्स वर्ग गुणिया एक्स एटले एक्स नो घन। 3 ना छेदमां 100 एटले आपणे शुं लखी शकाशे 3 गुणिया 100 अने एक्स नो घन होय तो शुं लखी शकाय वी पण लखी शकाय एटले अहीं वी लखाणुं। तो आपणे कही शकाय के वी ना केटला टका थशे 3 ना छेदमां 100 एटले आपणे शुं कहीए छीए 3% छे। चलो पाछो एक दाखलो आवो जोईए एक्जाम्पल नंबर 5। एक्जाम्पल नंबर 5 માં શું કીધું છે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે। જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો ઘટાડો થતો હોય તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તે શોધો। તો આપણે લખશું જવાબમાં કે કોઈ પણ ક્ષણ t સમયે સમઘનની બાજુની લંબાઈ x છે જે રકમ આપી છે સમઘનનું પૃષ્ઠફળ પૃષ્ઠફળ એટલે કે સરાઉન્ડ સપાટી આપણે બરાબર તો આપણે s વડે દર્શાવશું। તો સમઘનમાં એક સપાટી એટલે કે x નો વર્ગ થાય ને આવી ચારે કોરાની ઉપરનો મથાળો નીચેનો તોડીયો એટલે 6 વખત થાય તો 6x નો વર્ગ થશે। હવે ડેલ્ટા x એટલે 1% નો ઘટાડો થાય છે બાજુની લંબાઈમાં ઘટાડો થાય છે તો ડેલ્ટા x બરાબર x માં 1% નો ઘટાડો x ઇનટુ 1% નો ઘટાડો હોય ને ત્યારે આપણે માઇનસ નિશાની મૂકવાની આ ભૂલવાનું નથી માઇનસ 1 ના છેદમાં 100 થશે એટલે કે આનો જવાબ આવશે માઇનસ x ના છેદમાં 100। હવે પૃષ્ઠફળ s બરાબર 6x નો વર્ગ છે એનું x ની સાથે સંકલન કરીએ તો ds / dx અને ડાઉન કટને આધારે 12x આનો જવાબ થશે। હવે જે મેળવવાનું છે પૃષ્ઠફળમાં વધારાનું સૂત્ર આપણે જોતું છે ઘટાડાનું ds બરાબર તો ds અહીંયા જે લખ્યું એ જ લખવાનું કોને સાપેક્ષ વિકલન કરવાનું જેનો ઘટાડો તફાવત આપ્યો છે તેના સાપેક્ષ એટલે da / di ds / dx અને ડેલ્ટા x લખીશું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। ચલો ds / dx શું છે તો 12x છે અને ડેલ્ટા x એટલે -x ના છેદમાં 100 છે તો આપણે લખશું -12 ના છેદમાં 100 અને x નો વર્ગ -12 ના છેદમાં 100 એટલે 12 ના આપણે ભાગ પાડીએ 6 2 12 હું કેમ ભાગ પાડ્યા કારણ કે એ પૃષ્ઠફળના સંદર્ભમાં વાત કરવી હોય તો 6x નો વર્ગ આપણે ગોઠવણી કરવી છે એટલા માટે એટલે બે કોમન કાઢી લીધા 6x નો વર્ગ રાખો ને આપણે હું કહી શકશું s -2 ના છેદમાં 100 એટલે આપણે શું લખી શકાય s ના કેટલા ટકા તો 2% નો માઇનસ નિશાની દૂર કરવી હોય તો એને ઘટાડો શબ્દ વાપરવામાં આવે છે। ચાલો એના પછીના એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 6 એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02% 2 મીટર ત્રુટિ આવી ગયેલ છે। જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો। તો આપણે ધારો કે ગોલકની ત્રિજ્યા કેટલી છે r છે આપણે સ્વીકારી લઈએ ગોલકની ત્રિજ્યાની વાત થઈ અને બીજું ઘનફળની વાત કરેલી છે એટલે કે ગોલકનું ઘનફળ v બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ 4/3 પાઈ r ઘન છે। હવે ત્રિજ્યામાં 0.02% ત્રુટિ છે ત્રિજ્યા માપન એટલે ડેલ્ટા r બરાબર 0.002 મીટર। હવે r બરાબર 7 ત્રિજ્યા 7 હોય ત્યારે ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ ત્યારે dv બરાબર શું થાય મેળવવાનું છે તો v બરાબર આપણે આપ્યું છે 4/3 પાઈ r ઘન તો r ની સાપેક્ષ વિકલન કરશું ડેલ્ટા r આપ્યો છે એટલે તો dv / dr 4/3 અને પાઈ અચળ પછી એટલે કોમન નીકળે r ના ઘનનું ડાઉન કટને આધારે 3r નો વર્ગ અને r નો r ની સાપેક્ષ 1 થાય એટલે અહીં 3 એટલે 3 ઉડી જશે એટલે શું જવાબ આવશે 4 પાઈ r નો વર્ગ। હવે મેળવવાનું છે ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ એટલે કે dv મેળવવું છે તો અહીં dv લખાશે ડેલ્ટા r આપ્યો છે એટલે ડેલ્ટા r વિકલિત કરીશું અને હારે ડેલ્ટા r મૂકજો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે તો dv / dr બરાબર શું મળશે 4 પાઈ r નો વર્ગ અને ડેલ્ટા r એટલે કે 0.02 આ બધેનો ગુણાકાર કરીએ એટલે 0.08 પાઈ r નો વર્ગ મળશે। હવે r તરીકે આપણે શું કીધેલું છે 7 મીટર લેવાનું છે તો r ની જગ્યાએ હું 7 મૂકું 7 નો વર્ગ 49 અને આની હારે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 3.92 પાઈ મીટર ઘન। ઘનફળની વાત છે એટલે પાછળ એકમ લખવો જરૂરી છે નહીતર અડધો માર્ક તમારો કપાશે। ચાલો એક્ઝામ્પલ નંબર 7 ની વાત કરીએ એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 મીટર ત્રુટિ રહી ગયેલ છે જો ગોલકની ત્રિજ્યા 9 મીટર આપવામાં આવી હોય તો તેના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો। તો ધારો કે કોઈ પણ ક્ષણ t સમયે ગોલકની ત્રિજ્યા r છે અને ગોલકનું પૃષ્ઠફળ s બરાબર 4 પાઈ r વર્ગ છે। હવે ડેલ્ટા r બરાબર આપણે કીધું 0.03 મીટર ત્રુટિ છે જ્યારે r બરાબર 9 મીટર હોય ત્યારે ds મેળવવાનું છે તો s બરાબર આપણે આપ્યું છે 4 પાઈ r નો વર્ગ એટલે કે ds / dr બરાબર 4 પાઈ અચળ છે કોમન r ના વર્ગનું ઘાતને ડાઉન કટને આધારે 2r થશે આ બધાનું સાદરૂપ આપીએ એટલે 8 પાઈ r થાય ds / dr ક્યારે લેવાનું r બરાબર 9 હોય ત્યારે તો અહીંયા r ની જગ્યાએ 9 મૂકો 8 9 72 72 પાઈ થશે। હવે આપણે ds પૃષ્ઠફળમાં પ્રવેશતી જોતી છે એટલે ds બરાબર ds ના છેદમાં dr ઇન્ટુ ડેલ્ટા r ds ના છેદમાં dr એટલે 72 પાઈ ડેલ્ટા r એટલે 0.03 આ બધાયનું સાદરૂપ આપીએ તો આપણે જવાબ મળશે 2.16 પાઈ મીટર સ્ક્વેર। ચાલો એના પછીના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો એક્ઝામ્પલ નંબર 8 શું કહે છે જો f(x) = 3x² + 15x + 5 હોય તો
एफ ऑफ 3.02 નું આસન મૂલ્ય શોધો. અહીં ત્રણ ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી ક્યુ સાચો છે એ આપણે ગોતવાનું છે. તો ફરીવાર એફ ઓફ એક્સ તરીકે આપણને મળેલું છે 3x નો વર્ગ વત્તા 15x વત્તા 5 બરાબર. પહેલા આપણે વિભાજન કરીએ તો x વત્તા ડેલ્ટા એક્સ બરાબર x વત્તા ડેલ્ટા એક્સ મૂકીએ તો 3.02 નો ભાગ કેમ પડશે, 3 વત્તા 0.02 એટલે x બરાબર 3 અને ડેલ્ટા એક્સ બરાબર 0.02 મળશે. તો x ની જગ્યાએ 3 મૂકીએ આપણે મેળવ્યું છે એ રીતે. તો 3 ઇન્ટુ 3 નો વર્ગ વત્તા 15 ગુણ્યા 3 વત્તા 5, 3 નો વર્ગ 9, 9 3 27, 15 તેરી 45 અને 5 આ બધાનો સાદો સરવાળો કરો તો જવાબ આવશે 77. f ઓફ x નું વિકલન કરીએ એટલે f ડેશ ઓફ x ડાઉન કરનારે 3 2 ને 6 x થશે અને 15 કોમન નીકળે x ની સાપેક્ષ 1 થશે, અચળ પદ નું 0 એટલે 6x વત્તા 15 થશે. તો f ડેશ ઓફ 3 મૂકીએ તો f ઓફ 3 6 ગુણ્યા 3 વત્તા 15, 6 3 18 થશે વત્તા 15 એટલે જવાબ આવશે 33. હવે આપણે આસન મૂલ્યનું સૂત્ર જાણીએ છીએ, f ઓફ x પ્લસ ડેલ્ટા x બરાબર f ઓફ x વત્તા ડેલ્ટા x f ડેશ ઓફ x. f ઓફ 3.02 એટલે f ઓફ 3 પ્લસ 0.02 f ડેશ ઓફ 3. f ઓફ 3 આપણે મેળવ્યું 77 અને f ડેશ ઓફ 3 આપણે મેળવ્યું 33. આ બેનો ગુણાકાર એટલે 0.66 થશે અને આ બેનો સરવાળો એટલે 77.66 આપણો જવાબ મળશે. હવે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, જો તેની બાજુની લંબાઈ 3% વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો. તો અહીંયા આપેલા વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ આપણો બને. ધારો કે કોઈ પણ ક્ષણ t સમયે સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, સમઘનનું ઘનફળ v બરાબર x નો ઘન છે, ડેલ્ટા x બરાબર x માં 3% વધારો છે એટલે x ગુણ્યા 3 ના છેદમાં 100, v બરાબર આપણે x નો ઘન આપેલું છે એટલે dv / dx કરીએ એટલે ડાઉન કરનારે 3x નો વર્ગ થશે. ચાલો હવે dv બરાબર dv ના છેદમાં dx ડેલ્ટા x, dv ના છેદમાં dx એટલે 3x નો વર્ગ અને ડેલ્ટા x એટલે આપણે મેળવ્યું છે 3x છેદમાં 100. ચાલો તો અહીંયા 3 ગુણ્યા 3 એટલે 9 થશે, x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન થશે છેદમાં 100 એટલે આપણે એમ લખી શકાય 0.09 x નો ઘન મીટર, જે આપણને જવાબ અહીંયા આપેલો છે સી વિકલ્પ, અથવા તો લખી શકાય v ના 9% પણ કહી શકાય. ચાલો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો 6.5 ના અમુક સૂત્રો છે તમારે યાદ રાખવાના છે. મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો નિર્ણાયક બિંદુ કોને કહેશું, તો કે વિધેય f ના પ્રદેશ c બિલોંગ્સ ટુ df માટે f ડેશ ઓફ c બરાબર 0 અથવા તો x બરાબર c આગળ f વિકલનીય ન હોય તે સંખ્યા c ને વિધેય f ની નિર્ણાયક ના નિર્ણાયક બિંદુઓ કહેવામાં આવે છે. તો f ડેશ ઓફ c બરાબર 0 થાય એની ઉપરથી x મળશે, અથવા તો 0 ન થાય તો એની ઉપરથી જે c મળે એ નિર્ણાયક સંખ્યા થાય. તો આપણે બે પ્રકારની વસ્તુ જોવાની છે, સ્થાનિય મૂલ્યો અને વૈશ્વિક મૂલ્યો. સ્થાનિય મહત્તમ ક્યારે કહેવાય, f ઓફ c ગ્રેટર ધેન f ઓફ x હોય તો f એ c આગળ સ્થાનિય મહત્તમ છે. સ્થાનિય ન્યૂનતમ કોને કહેવાય, f ઓફ c લેસ ધેન f ઓફ x તો f એ c આગળ સ્થાનિય ન્યૂનતમ છે. વૈશ્વિક મૂલ્યો, વિધેય f સંવૃત અંતરાલમાં વ્યાખ્યાયિત હોય તો વૈશ્વિક મૂલ્ય મેળવી શકાય. વિવૃત અંતરાલ હોય તો વૈશ્વિક મૂલ્ય ન મળે પણ સ્થાનિક મૂલ્ય મળે. ચાલો આ તમને સૂત્ર અત્યારે નહીં સમજાય પણ આપણે દાખલા જોશું ને એની પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. અહીંયા બે નોંધ લેવાની છે, ચોપડીમાં કોઈ પણ રીતે દાખલો ગણ્યો હોય પ્રથમ વિકલિત કસોટીને આધારે મેળવે તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું, એફ ડેશ ઓફ સી લેસ ધેન 0 હોય તો એફ એ સી આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે, એફ ડેશ ઓફ સી ગ્રેટર ધેન 0 હોય તો એફ એ સી આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે, અને એફ ડેશ ઓફ સી બરાબર 0 હોય તો એફ ને સી આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ચાલો દ્વિતીય વિકલિત કસોટી એટલે કે બીજી વાર વિકલન કરીને મેળવી તો એફ ડેશ ઓફ સી બરાબર 0 લેવાનું અને એફ ડેશ ઓફ સી જો લેસ ધેન 0 હોય તો એફ એ એક્સ બરાબર સી આગળ મહત્તમ મૂલ્ય મેળવે છે. મિત્રો યાદ રાખજો અહીં ઉલટું થોડુંક થશે, લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો મહત્તમ મૂલ્ય અને એફ ડેશ ઓફ સી બરાબર 0 અને એફ ડબલ ડેશ ઓફ સી ગ્રેટર ધેન 0 હોય તો એફ એ સી એક્સ બરાબર સી આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે. 0 કરતા મોટું ધન હોય તો ન્યૂનતમ, ઋણ હોય તો મહત્તમ. એફ ડેશ ઓફ સી બરાબર એફ ડબલ ડેશ ઓફ સી બરાબર 0 હોય, ત્રણેય માટે શૂન્ય થાય તો કસોટી કોઈ પણ તારણ આપવામાં નિષ્ફળ જાય છે તેમ કહેવામાં આવે છે. આ સૂત્રો તમને અત્યારે ન સમજાય તો એક ઉદાહરણ આપણે દાખલો જોઈએ એટલે તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. ચાલો તો આપણે સ્વાધ્યાય 6.5 નો પહેલો દાખલો જોઈએ. નીચે આપેલા વિધેયોને મહત્તમ અને ન્યૂનતમ હોય તો તે શોધો. અહીંયા સંવૃત અંતરાલ કે વિવૃત અંતરાલ આપેલ નથી એટલે સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો જ મળે. જો સંવૃત અંતરાલ આપેલો તો વૈશ્વિક મૂલ્યની આપણે ચર્ચા કરવી પડે. તો પહેલો દાખલો આપણે જોઈએ, એફ ઓફ એક્સ બરાબર 2x-1 એનો વર્ગ વત્તા 3 છે, એ રકમ આપણે લખી પાછી. તો એફ ડેશ ઓફ પ્રથમ વિકલન કરીએ એટલે ડાઉન કટ થશે ઘાતનું 2 2x-1 ઇન્ટુ 1 અને 2x પ્લસ 0 થશે. ચાલો હવે આપણે જોઈએ તો
एफ डेस ऑफ एक्स बराबर फोर एक्स माइनस टू, एफ डबल डेस ऑफ एक्स बराबर शू फोर इंटू वन माइनस टू, एफ डबल डेस ऑफ एक्स बराबर फोर थे। हवे आपणे जोईए तो महत्तम के न्यूनतम मूल्य माटे f डेश ऑफ c बराबर 0 થવું જોઈએ, એટલે 4x 2 બરાબર 0, તો 2x 1 બરાબર 0, તો x બરાબર શું થશે 1/2। f ડબલ ડેશ ઓફ x માં આપણે કિંમત મૂકીએ તો અહીંયા જવાબ તો x બરાબર 4 છે, તો x ની જગ્યાએ 1/2 મૂકીએ તો 4 જ જવાબ રહેશે જે 0 કરતા મોટો છે, તેથી f એ x બરાબર 1/2 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે, 0 કરતા મોટો છે એટલે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય, અને એ કેવું મળશે તો આ x ની વેલ્યુ મેઇન વિધેયના મૂકવાની, એટલે કે f ઓફ x બરાબર 2x 1 ના વર્ગ + 3 માં મૂકવાની થાય, તો x ની જગ્યાએ 1/2 મૂકો એટલે 2 * 1/2 - 1 એનો વર્ગ + 3, 2 2 વયા ગયા 1 - 1, 1 - 1 એટલે 0, 0 નો વર્ગ એટલે 0 થશે, 0 + 3 એટલે 3 જવાબ આપણે આવ્યો। આમ f એ x બરાબર 1/2 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય 3 ધરાવે છે, અહીંયા મહત્તમ મૂલ્ય મળતું નથી। ચાલો એના પછીનો દાખલો આપણે જોઈએ, એફ ઓફ એક્સ બરાબર 9x નો વર્ગ વત્તા 12x વત્તા 2, તો એફ ડેસ ઓફ એક્સ બરાબર આનું ડાઉન કટને આધારે શું થશે 18x 12 અચળ પદ છે એટલે કોમન નીકળશે એટલે પ્લસ 12, અને એફ ડબલ ડેસ ઓફ એક્સ એટલે 18 કોમન છે એટલે 12 18 રહેશે, અને એક્સ માઇનસ આપણે શું અચળ પદનું 0 થાય। તો હવે સ્થાનિય મૂલ્ય માટે શું થવું જોઈએ, તો કે એફ ડેસ ઓફ એક્સ બરાબર 0 તમારે લઈ જ લેવાનું મિત્રો। હવે આપણે f ડેશ ઓફ x આપ્યું છે 18x વત્તા 12 બરાબર 0, અને 6 વડે ભાંગીએ એટલે 3x વત્તા 2 બરાબર 0 થશે, x ને કરતા કરો એટલે માઇનસ 2 ના છેદમાં 3 આવશે, f ડબલ ડેશ ઓફ x એટલે શું થશે 18 તમને આપેલું છે, આ વેલ્યુ આની અંદર એપ્લાય કરી f ડબલ ડેશ ઓફ x માં માઇનસ 2/3 મૂકતા અહીંયા કોઈ x છે નહીં એટલે 18 જ રહેશે જે 0 કરતા મોટું છે, તેથી કહી શકાય f એ x બરાબર માઇનસ 1/3 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે। હવે f ઓફ x બરાબર 9x નો વર્ગ વત્તા 12x વત્તા 2 માં x ની જગ્યાએ આપણે માઇનસ 2/3 મૂકશું એટલે 9 માઇનસ 2/3 એનો વર્ગ વત્તા 12 માઇનસ 2/3 પ્લસ 2, માઇનસ 2/3 નો વર્ગ એટલે 4 ના છેદમાં 9 થશે, માઇનસ 12 માઇનસ ની છેદની 12 આવશે એટલે 2 ના છેદમાં 3 વત્તા 2 થશે, 9 વારે 9 ગયા એટલે 4 વધશે, 4 તેરી 12 થશે, 4 2 8 થશે એટલે પ્લસ 2, એટલે કે અહીંયા માઇનસ 8 થશે, અને 4 અને 2 એટલે 6 થશે, 6 માઇનસ 8 એટલે માઇનસ 2, તો આમ f એ x બરાબર માઇનસ 2/3 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય માઇનસ 2 મળે છે। ચાલો એના પછીનો દાખલો આપણે જોઈએ, તો ત્રીજો દાખલો f ઓફ x બરાબર માઇનસ x માઇનસ 1 એનો વર્ગ વત્તા 10 છે, તો f ડેશ ઓફ x પહેલા મેળવશું માઇનસ ડાઉન કરનાર માઇનસ 2 x માઇનસ 1 અને અચળ પદ છે એટલે 0, અહીંયા 2 માઇનસ 2 અંદર ગુણે એટલે માઇનસ 2x વત્તા 2 થશે, f ડબલ ડેશ ઓફ x એટલે માઇનસ 2 જવાબ આવશે। સ્થાનિય મૂલ્ય માટે f ડેશ ઓફ x બરાબર 0 તમારે સ્વીકારી લેવાનું છે, અને આપણે માઇનસ 2 કાઉન્સમાં x માઇનસ 1 બરાબર 0 એટલે માઇનસ 2 છેદમાં જ્યારે ઉમેરી જાય એટલે x માઇનસ 2 બરાબર 0, x માઇનસ 1 બરાબર 0 એટલે x બરાબર 1 મળ્યો, આ x બરાબર 1 આપણે f ડબલ ડેશ ઓફ દ્વિતીય વિકલિતમાં મૂકશું, f ડબલ ડેશ ઓફ x બરાબર માઇનસ 2 છે, x ની જગ્યાએ તમે 1 મૂકો તો x વાળું કંઈ છે જ નહીં એટલે માઇનસ 2 હશે જે 0 કરતા નાનું છે, તેથી કહી શકાય કે f એ x બરાબર 1 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય ધરાવે છે, તો f ઓફ x બરાબર માઇનસ કાઉન્સમાં x માઇનસ 1 એનો વર્ગ વત્તા 10, x ની જગ્યાએ 1 મૂકીએ તો માઇનસ 1 માઇનસ 1 એનો વર્ગ વત્તા 10, માઇનસ 1 માઇનસ 1 એટલે 0, 0 નો વર્ગ 0 વત્તા 10 એટલે 10 મળશે, તો f ઓફ 1 બરાબર 10, આમ f એ x બરાબર 1 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય 10 ધરાવે છે। એના પછીનો દાખલો આપણે જોઈએ, તો એક્ઝામ્પલ નંબર 5 g ઓફ x બરાબર x નો ઘન વત્તા 1 આપણે રકમ આપેલી છે, તો અહીં આપણે જોઈએ તો એનું પ્રથમ વિકલન કરીએ g ડેશ ઓફ x બરાબર શું થશે, તો ડાઉન કટને આધારે 3x નો વર્ગ થશે, અચળ પદનું વિકલન 0, g ડબલ ડેશ ઓફ x એટલે ડાઉન કટને આધારે 6x થશે। સ્થાનિય મૂલ્ય માટે g ડેશ ઓફ x બરાબર 0 થવું જોઈએ, એટલે કે 3x નો વર્ગ બરાબર 0, તો 3 એ છેદમાં જ્યારે 0, 0 નો વર્ગમૂળ આપણે કાઢીએ તો 0 મળે એટલે x બરાબર શું હશે 0 હશે। હવે f ડબલ ડેશ ઓફ x બરાબર g બરાબર 6x છે, x ની જગ્યાએ 0 મૂકો એટલે 6 × 0 g ડબલ ડેશ ઓફ એટલે કેટલું થયું 0, અહીં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે, આપણે વાત કરી હતી છેલ્લા મુદ્દામાં બરાબર છે, f g ઓફ ડેશ ઓફ x બરાબર 0 હોય g ડબલ ડેશ ઓફ 0 બરાબર 0 થાય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે, એનો મતલબ શું થયો કે વિધેય g ઓફ x મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી। આજના દિવસ માટે અહીં વિરામ લઈએ, ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું, આવજો।